ને સગીર કેવું કેટલું યોગ્ય નિહલભાઈ આપને પૂછવા માંગીશ તેને સગીર કેવું કેટલું યોગ્ય જ્યારે આટલા નાની ઉંમરે જો આ પ્રકારની ઘટનાઓને જો અંજામ આપતો હોય તો તેને ચોક્કસ ખરેખર સગીર કહી શકાય સાયકાટ્રિસ્ટ તરીકે આપ શું માનો છો આ સગીર બાળકની ચોક્કસ એક સાયકોલોજીકલ એજ નક્કી કરવી જોઈએ કે જેનાથી એને એક્ઝેક્ટ ખબર પડે કે ખરેખર આ એડલ્ટ બિહેવિયર છે લાઈકુઅલી એડલ્ટ લાઈક છે તો એના સાયકોલોજીકલ એજ પ્રમાણે પણ એનો લો નક્કી કરી શકાય કે જેનાથી એની ફિક્સ એજ જે લો છે સાયકોલોજીકલ એજ પ્રમાણે હોવો જોઈએ કે જેનાથી એ બાળકની માનસિક માનસિકતા શું છે કે એડલ્ટની માનસિકતા ધરાવે છે કે પછી સગીરની માનસિકતા ધરાવે છે એ રીતે નક્કી કરી શકાય તમે એને છોડવા માંગો છો તો સૌથી પહેલા મેન્ટલ કરો ત્રણ વર્ષ રહ્યું મેન્ટલી સુધર્યો કે ના સુધર્યો એની વિકૃતતા સુધરી કે ના સુધરી ત્રણ વર્ષ બાર જ્યાં પછી પાછા રોડ ચાલુ કરશે કે મને કશું નથી થતું એટલે પોઈન્ટ અત્યારે એ છે બિલકુલ હવે એક લોકજવાળ ઉભું કરવાની વાત છે માતા પિતાએ પણ 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 કહ્યું છે લોકો લોકો આમાં તેમની તેમની સરાહના કરશે અને એ પ્રમાણે તરફ કારણ કે આ જે ઘટના હતી તે ખૂબ જ જઘન્ય હતી કારણ કે આટલા નાના છોકરાએ ત્રેવીસ વર્ષની છોકરી સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય કર્યું પાંચ પાંચ લોકોએ રેપ કર્યો ત્યારબાદ જે પ્રમાણેની પરિસ્થિતિનો સામનો નિર્ભયાએ કર્યો હતો તેના કારણે નથી લાગતું કે હવે લોકજવાળ પણ નિર્ભયના માતા પિતા સાથે જ છે જયારે બે હજાર ઇન્સિડન્ટ બન્યો સોળ ડિસેમ્બર બે હાજર બાર જેને કાળો દિવસ પણ આપણે જાણીએ છીએ એ વખતથી આ જુવાળ માં બાપ નાઇલ ને જ યાદ કરીને થતરી જાય છે સ્પેશિયલી સ્ત્રીઓ કે આવું પણ બની શકે એટલે સૌથી પહેલા તો જે આની છોડવાની વાતને જે નિર્ભયાના મમ્મીને આપણે સાંભળ્યા માતા પિતાને જેમાં એની માતાનો જે આક્રોશ છે એ એક સ્ત્રી તરીકેની વેદના છે કારણ કે કદાચ ઘણા વર્ષોથી આવા બધા ક્રાઇમ્સ થતા આવ્યા છે પણ આ સગીર કહીને જે જુવેનાઇલ ને આજે છોડવાની ને આ બધી જે વસ્તુઓ ઉભી થઈ છે એને જે કૃત્ય કર્યું છે એ કદાચ વિકૃતિને પણ વધારે આપણે ખરાબ રીતે પ્રસ્તુત કરી શકીએ એ રીતનું છે તો સમાજ કરતા પણ હું તો કહીશ કે એકલી સ્ત્રીઓની સમાજ આખે આખો દરેકે દરેક વર્ગના લોકો જે આને સમજી શકે છે આ વેદના અને તકલીફને એ દરેકે દરેક એના માતા પિતાની સાથે જ છે બિલકુલ નિસર્ગભાઈ આ જુવેનાઇલ એક્ટ આખરે કહે છે શું ગમે તેટલું મોટું ગુનો કરી લીધો હોય તો પણ જુવેનાઇલ એક્ટ ત્રણ વર્ષથી સજા આપે છે જુવેનાઇલ એક્ટ વિશે કંઈક કહેશો જુવેનાઇલ એક્ટની આપણે વાત કરીએ તો આ કેસ જે સોળમી ડિસેમ્બરે બન્યો છે ઇટ ઇઝ એ કમ્બાઇન્ડ એફર્ટ એન્ડ મોર ઇટ બિંગ એ કમ્બાઇન્ડ એફર્ટ આમાંથી કાયદામાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે જુવેનાઇલ જસ્ટિસ પ્રોટેક્શન એન્ડ કેર એક્ટ એવું કે છે કે ચાઇલ્ડ ને જે પણ જે અડલ્ટ નથી જે નાનું બાળક છે એને ત્રણ વર્ષ સુધી રિફોર્મ સેન્ટરમાં મૂકવામાં આવે ને રિફોર્મ સેન્ટરમાં એને સાયકોલોજીકલ અને ઇમોશનલ ટ્રીટમેન્ટ આપવામાં આવે સો દેટ હી

સુબ્રમણ્યમ ગોપાલ સુબ્રમણ્યમ સાહેબ ત્યારબાદ એવું થાય છે કે ફર્સ્ટ ફેબ્રુઆરી બે બેઝિક અપ્રુવલ આપવામાં આવે છે અપ્રુવલ પછી આ જાય છે આગળ લોકસભામાં ઓગણીસમી માર્ચ બે હાજર તેર ના આનો એક ઓર્ડિનન્સ જે ઓર્ડિનન્સ નું છેલ્લે નામ આપવામાં આવે છે ધ ક્રિમિનલ બ્રેકેટમાં એમેન્ડમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ થર્ટીન ધ રીઝન બિંગ કે ઓગણીસમી માર્ચના લોકસભા એટલે કે લોઅર હાઉસ જેને કહેવાય લોઅર હાઉસમાં આ બિલનું મંજૂરી થાય છે ઓન ધ બેઝ ઓફ ધ રેકમેન્ડેશન અને જે પણ ઇનપુટ્સ જે વર્મા કમિટીને મળ્યા હોય છે એના આધારિત લોકસભામાં જાય છે લોકસભામાં એની મંજૂરી થાય છે ત્યારબાદ આફ્ટર ટુ ઓર થ્રી ડેઝ એકવીસમી માર્ચ બે હજાર તેરના ના રોજ અપર હાઉસ એટલે કે રાજ્યસભામાં આની મંજૂરી કરવામાં આવે છે ત્યારબાદ ત્રીજી એપ્રિલ બે હજાર તેર ના રોજ આને ને પ્રોમ્યુગેટ કરવામાં આવે છે અને કરવામાં આવે છે બાય ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા મિસ્ટર પ્રણબ મુખર્જી ત્યારબાદ આ કાયદામાં ક્રિમિનલ એમેન્ડમેન્ટ એક્ટ બે હાજર તેર માં ત્રણ કાયદાઓમાં એ નંબર વન બિંગ ઇન્ડિયન પિનલ કોડ એટીન સિક્સટી અઢારસો સાઈઠ નો ભારતીય ફોજદારી ધારો જે છે એમાં ચેન્જીસ આવે છે નંબર ટુ ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં ચેન્જ આવે છે ને નંબર થ્રી ધ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 આ ત્રણ કાયદાઓમાં ચેન્જીસ લાવવામાં આવે છે એક સ્પેશિયલ પ્રકારના ચેન્જીસ લાવવામાં આવે છે સ્ટાર્ટિંગ વિથ કે સેક્શન 375 સેક્શન 375 ઓફ ભારતીય ફોજદારી દારો 1860 જે વ્યાખ્યા દર્શાવે છે રેપની એસ પર ધ રેકમેન્ડેશન ઓફ ધ કમિટી એ રેપનો જે શબ્દ છે ઈટ વોઝ સપોઝેડલી ટુ બી રિપ્લેસ્ડ વિથ સેક્સ્યુઅલ અસોલ્ટ જે નથી થતો જે રેપ જ ગણવામાં આવે છે અને ધ વર્ડ વર્ડ રેપ ઇઝ રિટેન ધેન ઇન ધેન ઇટ સેલ્ફ જે રીતનો જે હતો એ જ વર્ડ રાખવામાં આવે છે ત્યારબાદ એક ચેન્જ લાવવામાં આવે છે સેક્શન થ્રી સેવન્ટી સિક્સ એ ઇન્સર્ટ કરવામાં આવે છે પનિશમેન્ટ ફોર રેપ પનિશમેન્ટ ફોર રેપમાં જે ચેન્જ લાવવામાં આવે છે એવી રીતનો પ્રકારનો ચેન્જ છે કે કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ જેના લીધે વ્યક્તિની આ જનરલ ન્યુટ્રાલિટી આમાં નથી આ કાયદામાં ઇટ ઇઝ સ્પેસિફિક પ્રો લેડીઝ એમાં કોઈ કોઈ પણ હિનિયસ ક્રાઇમ થાય જેના લીધે કોઈ પણ છોકરી બેન અથવા લેડીઝની મૃત્યુ થાય અથવા તો એને એવી રીતના બોડીમાં એટલું બધું સાયકોલોજીકલ એટલું બધું ચેન્જીસ આવે એના બ્રેનમાં એમાં કે પરમાનન્ટ વેજિટેટિવ સ્ટેટ પરમાનન્ટ વેજીટે સ્ટેટ એટલે એવો સ્ટેટ જ્યારે વ્યક્તિને બ્રેનથી કોઈ પણ મેસેજ પહોંચે ને ઇટ ઇટ ઇઝ ઇંગ્લિશમાં એને કહેવાય વેકફુલ કોન્સિયસનેસ એટલે કે માણસ જાગતો હોય પણ એ સભાન અવસ્થામાં હોય પણ બેભાન જેવો હોય એ સ્ટેટમાં હોય ત્યારે એની સજા ઇન્ક્રીઝ કરીને વીસ વર્ષ સુધી કરવામાં આવી છે અથવા તો લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ પણ અહીંયા લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની વ્યાખ્યામાં એટલો થોડો ફેર કરવામાં આવ્યો છે કે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ એટલે એવું કે જે પણ વ્યક્તિ જ્યાં સુધી નેચરલ ડેથ ના પામે ત્યાં સુધી આખા જીવનકાળ દરમિયાન જેલમાં રહેવું આ એક સબસ્ટેન્શિયલ ચેન્જ કરવામાં આવ્યો છે ત્યારબાદ એજ ઓફ કન્સેન્ટ જે હિન્દુસ્તાનમાં વિધિન ધ યુનિયન ઓફ ઇન્ડિયા એજ ઓફ કન્સેન્ટ જે સોળ વર્ષની હતી કે કોઈ પણ છોકરો કે છોકરી કોઈ પણ જેન્ટ્સ કે લેડીઝ પોતાની મરજીથી સેક્સ્યુઅલ ઓફેન્સ સેક્સ્યુઅલ એક્ટમાં ઇન્વોલ્વ થાય ત્યારે એની એજ ઓફ કન્સેન્ટ સોળ વર્ષ રાખવામાં આવી હતી આફ્ટર ધીસ કેસ ઇટ હેઝ બીન ઇન્ક્રીઝ ટુ અઢાર વર્ષ આ અઢાર વર્ષ સુધી ઇન્ક્રીઝ કરવામાં આવી છે બીજા ઘણા બધા રેલિવન્ટ ચેન્જીસ એવા કરવામાં આવ્યા છે એસિડ એક્ટ નો એક કાયદો ઉમેરવામાં આવ્યો છે સેક્શન થ્રી એ થી સેક્શન થ્રી બી થી જેમાં સજા દસ વર્ષ સુધી અથવા તો ફાઇન સપોઝ એસિડ એટેક થાય અને વિક્ટીમ માનસિક આર્થિક ને શારીરિક જે પણ ઈજા થાય એનું દસ લાખ સુધીની રકમ નક્કી કરવામાં આવી છે નંબર ટુ થ્રી ટ્વેન્ટી સિક્સ બી જેનો એટેમ્પ એટલે કે પ્રયાસ કરવો એસિડ એમાં સુધીની સજા નક્કી કરવામાં આવી છે સેક્સ્યુઅલ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વ્યાખ્યા ઉમેરવામાં આવી છે સેક્શન ત્રણસો ચોપન એ થી અને ત્રણસો ચોપન બી થી ત્યારબાદ સ્ટોકિંગ એટલે કોઈ પણ છોકરીને કે બેનને ખરાબ નજર થી જોવું ને સ્ટોક કરવું ને એની પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે સેક્શન 354 ડી થી અને વોઇઝરિઝમ 354 સી થી જ્યારે પ્રોસિચ્યુશન નો એક પ્રશ્ન હતો આપણા કાયદામાં એને ઇટ હેઝ બીન રિપ્લેસ્ડ વિથ ટ્રાફિકિંગ ઓફ અ પર્સન કે કોઈ પણ વ્યક્તિનું ઇમોરલ એક્ટ માટે ટ્રાફિકિંગ કરવું કે એ જગ્યાથી બી જગ્યા સુધી લઈ જવામાં આવે એને ઇટ હેઝ બીન રિપ્લેસ્ડ બાય પ્રોસિચ્યુશન અને ટ્રાફિકિંગ નો પણ એક ગુનો ગણવામાં આવ્યો છે

સો ટકા કરી શકાશે અને એ મુજબ અત્યારે જે વાત કરી છે નિસર્ગા છે ખુબ જ સારું એક ઇનિશિયેટીવ લીધેલું છે અને કાયદામાં ચેન્જીસ થવો જોઈએ અને સોળ વર્ષ જ ઉંમર કરી દેવી જોઈએ કારણ કે અત્યારે આપણે આધુનિક સમયમાં આપણે જોઈએ તો દીકરા દીકરીઓ બંનેની અંદર ખૂબ જ મેન્ટાલીટીમાં ખૂબ જ વિકાસની વાત કરતા હોઈએ પહેલા આપણી વાત કરીએ તો બાળકો પહેલા જયારે નાના હતા ત્યારે આટલી વિકૃત હદે વિચારવાની વાત પહેલા નથી હવે આ છોકરો જે જોઈને તો એને સૌથી વધારે પચીસ વર્ષ વિચારે એટલી એટલી માનસિકતા એમની આગળ વધેલી હોય એટલે કાયદામાં ચેન્જીસ ખુબ જ જરૂરી છે અને એ પ્રમાણે સજા પણ થવી જરૂરી છે અને એક બીજી પણ વાત કહીશ કે ત્રણ વર્ષમાં જેમ રૂઝાનબેને કીધું કે બદલાયો કે ના બદલાયો તો એ વસ્તુ સાથે

ધ લો જ્યુડિશિયરી એન્ડ ધલ સિસ્ટમ એટ લાર્જ ઇટ ઇઝ સપોઝ ટુ મેન્ટેન ધ ઇક્વિલ બ્રિયમ ઓફ ધ સોસાયટી જે સોસાયટી નું જે બેલેન્સ છે કારણ કે આમાં ખોટા કેસીસ થવાના જે લવ અફેર હોય કે જે પણ ખોટા દબાણથી કે ખોટા પ્રેશરથી પેરેન્ટ્સ ના જે માઇનર છોકરીઓ કરી દેતી હોય એન્ડ ધેટ ઇઝ ધ રીઝન જે એજ ઓફ કન્સેન્ટ 16 થી 18 કરવામાં આવી છે જો એ ના થાય તો આખું સોસાયટી નું જે બેલેન્સ છે એ 5% માટે આખું સોસાયટી નું બેલેન્સ કદાચ ડિસ્ટર્બ થઈ જાય એટલે ધેર હેઝ ટુ બી જે આવા રેરેસ્ટ ઓફ ધ રેર આવી રેરિટી વાળા જે કેસીસ હોય છે એના માટે સ્પેશિયલ એક બોર્ડ બેસાડવામાં આવવું જોઈએ ને એને અનુસંધાનમાં આ સજાને જોઈને એની ઉપરથી શું એ તરફના પ્રયત્નો થઈ રહ્યા છે ખરા આ આજે પ્રમાણે આપ રેશો ની વાત કરો છો કે 5% પર્સન્ટ માટે આ એક્ટમાં ચેન્જ ન લાવી શકાય શું એ પ્રમાણેના પ્રયત્નો થઈ રહ્યા છે ખરા કે આ પ્રકારના જે અમુક રેર ઓફ ધ રેસ્ટ કેસ્ટ હોય જે કેસ હોય તો તેના માટે કોઈ આગવા પગલા ભરી શકાય એઝ ઓફ જુવેનાઇલ જસ્ટિસ પ્રોટેક્શન એન્ડ કોઈ ચેન્જીસ આવ્યા નથી પણ એનું જે એમેન્ડમેન્ટ છે જેનું ડિસ્ક્રેશનરી પાવર્સ આપવામાં આવ્યા છે જે રૂઝાનબેન વાત કરી એ ઇટ ઇઝ ઇટ ઇઝ ગોટ રિઝોલ્ડ ઇન ધ લોઅર હાઉસ જે લોકસભામાં હોય અપર હાઉસ ઇટ ઇઝ સ્ટીલ પેન્ડિંગ અને આખું પ્રોબ્લેમ આખું જે ઓર્ડિનન્સ છે એનું ગ્રેટ કરે પ્રેસિડેન્ટ એટલે હજી દેર આર ટુ મોર સ્ટેપ્સ ટુ ફોલો એટલે ઇટ માઇટ ટેક સમ ટાઈમ કારણ કે ઈટ વુડ બી જે મેં આખું ફરીને આપણે જોઈએ તો પાછું ત્યાં જ આવે છે કે સોસાયટી નું જે સમકક્ષતા છે જે ઇક્વિલિબ્રિયમ છે બેલેન્સ આખું ડિસ્ટર્બ ના થઈ જવું જોઈએ કોઈ એક કેસ ને આધીન પણ આ કેસની વાત કરીએ નિર્ભયાની જે સોળે ડિસેમ્બર બન્યો તો એમાં રેર ઓફ ધ રેર કેસ તરીકે ઇટ શુડ બી ટ્રીટેડ અને ધેરફોર આપ્ય કરશો ઘણા બધા બાળ સુધાર ગૃહોમાં આપ જતા પણ હશો છો એ પ્રકારના કાર્યો આજે જે સગીર હોય છે જે ગુનેગાર હોય છે તેના પર થાય છે ખરા કે જેના કારણે તે ફરી પાછા બહાર આવીને આ પ્રકારના કોઈ ગુના ન આચરે ના અમે લોકો ઘણી હું તમને ક્લિયર નાશ પાડીશ કારણ કે અમારું ઘણી વખત જવાનું હોય છે અને પ્રમાણે પ્રમાણે અત્યારે નિસર્ગ ડિટેલમાં વાત કરી કે માનસિક બિહેવિયર પછી એ લોકો કેવી રીતે છે છે ડિટેલ હું એવું માનીશ કે અત્યારે તમે ડિટેલ લેવા માંગો ને કયો વ્યક્તિ કયા કેટલા કેટલું હેન્ડલ કર્યું છે અને એ લોકોને ગવર્મેન્ટની અંદર કેટલા કલાક બેસાડે એમના ફેમિલી ને બોલાવીને વાત કરી આટલું બધું જે ડિટેલિંગમાં કામ થવું જોઈએ એ થતું નથી બીજી વાત હું તમને એ કહીશ કે આપણો જે કાયદો છે એને સમય બહુ લાગે છે જયારે બીજું કરવાનો હોય ત્યારે જે સમયની પ્રક્રિયા હોય છે જે કાયદો બનાવવાની ખુબ જ લેન્ધી પ્રોસિજર થતી હોય છે જયારે બીજા કન્ટ્રીઝ માં વાત કરીએ કે કોઈ પણ આવો કોઈ ઇશ્યુ બને તો તરત જ કાયદો ચેન્જ થઈ જતો હોય છે બીજું એક વસ્તુ એ પણ કહીશ કે જે તમને વાત કરી કે ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે જો અગર આવા એક કેસની અંદર અંદર જો આપણે એ ચેન્જ કરીએ કે વર્ષની સુધારા કેન્દ્રમાં રાખવાની જગ્યાએ એમને સાત વર્ષ કે દસ વર્ષ રાખવામાં આવે જો આવો એક ચેન્જીસ કરવામાં આવે તો આ રીતે ગુનાનું પ્રમાણ આપણે અટકાવી શકીશું બીજી વાત એમને એ કરી નિસર્ગભાઈ અને રુઝાનબેને કે ચેન્જીસ કરીએ અને જે બીજા લવ અને અફેરની વાત છે તો કાયદામાં એવિડન્સ એક્ટ એક સૌથી મોટું મહત્વનું પાસું છે એવિડન્સ એક્ટમાં જોવામાં આવે છે કે કોઈનો રેપ થવામાં આવ્યો એમાં ક્રિમિનલ એક્ટિવિટી હતી કોઈ દીકરી જતી હતી એને પકડીને એની ઉપર એનું એસોલ્ટ કરવામાં આવ્યું એ વસ્તુ આખી અલગ છે એને ભાગી જવું એટલે કાયદાની ઉપર દરેક વસ્તુ એવિડન્સ એક્ટ ઉપર ચાલતી હોય છે એટલે એમાં કેવી રીતે તમારે એ કાયદો જોઈને ઘણી બધી હોય છે પોતે પોતાની રીતે કરી શકે છે જોઈને બોર્ડ લાગ્યું કે આની અંદર કઈ ક્રિમિનલ માણસ છે એની વિકૃત માનસિકતા છે તો એની ઉપર એક્શન લેવા જોઈએ નેહલભાઈ આપને પૂછવા છે હવે એ મા બાપે શું કરવું સગીર વયનો આ બાળક હતો તેણે આ પ્રકારના જઘન્ય ઘટનાને અંજામ આપ્યો હવે મા બાપે કઈ રીતે અવેર રહેવું જોઈએ કે પોતાનું જે બાળક છે તે આ પ્રકારની ઘટનાઓને અંજામ ન આપે કારણ કે હવે રેશિયો જે છે તે ખૂબ જ વધી ગયો છે જે પ્રમાણે આ સમગ્ર ચર્ચામાં આપણે વાત કરી કે જે વર્ષના યુવકો છે તે જે વસ્તુ હોય છે તે હવે અત્યારના સોળ સત્તર વર્ષના કે બાર તેર વર્ષના છોકરાઓ વિચારે છે તો હવે મા બાપે કયા પ્રકારના પગલા ભરવા જોઈએ પોતાના બાળકોને આ રીતે અવેર કરવાના કે આ પ્રકારની ઘટના ખૂબ જ ખરાબ કેવાય અથવા તો આ પ્રકારની ક્રાઈમ ન કરવું જોઈએ મા બાપે પહેલા તો સૌથી પ્રોપર ટાઈમ આપવો જોઈએ બાળકને કે જે નથી મળી રહ્યો એમને પ્રોપર ફ્રોમ વેરી બિગિનિંગ આપડે વાત કરીએ કે ફ્રોમ ફર્સ્ટ યર જ એ લોકો એવી રીતે ટ્રેનિંગ આપી શકે કે એમને પૂરતો સમય મળે કે જેથી બાળક જે પણ કઈ વસ્તુ હોય તો એમને પૂછી શકે એમને માર્ગદર્શન લઈ શકે અને જયારે પણ બાળક ક્વેશ્ચન પૂછે ત્યારે એને ટાળી દેવા કરતા એને પ્રોપર આન્સર આપી આપવો જોઈએ કે જેથી બાળકના મનમાં ક્લિયર કટ આઈડિયા આવે કે આ વસ્તુ સારું છે આ વસ્તુ ખરાબ છે